વહીવટી તંત્રની બેદરકારી. નગરોળ તંત્ર અબડાસાના સુડદ્રુ ગામના મુખ્ય માર્ગનો પુલ જર્જરિત, લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઊભો છે આ પુલ. પુલ બાબતે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ સરકારના બહેરા કાન અધિકારીઓ સુધી આ અવાજ પહોંચતો જ નથી કે શું તંત્ર કોઈ મોટી હોનારત અને જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે પ્રજાને. વાત કરીએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સુડદ્રો ગામનો મુખ્ય માર્ગ પર આવેલો પુલ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે લોકો જર્જરિત આ પુલ પર થઈને પસાર થવાની મજબૂર બની રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં મુખ્ય માર્ગ પર આવેલા પુલ બનાવવામાં આવ્યો નથી. ગામ લોકો દ્વારા પુલ નવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો પુલ વહેલી તકે નહીં બનાવાય તો મોટી જાનહાનિ સર્જાય તેવી પણ ભીતિ સેવવામાં આવી છે. આમ જર્જરિત પુલનું સમારકામ કરવા માટે અધિકારી તંત્ર વહીવટીતંત્ર પાસે સમય નથી કે નાણાં નથી તે એક સવાલ છે કે કરવું નથી, આવો આક્ષેપ પ્રજામાં લગાવવામાં આવી રહ્યો છે. અબડાસાના સુડદ્રુ ગામનો આ મુખ્ય માર્ગ છે, લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં છે અને આ અંગે વારંવાર વહીવટીતંત્ર અને અધિકારી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ આ ખાડા કાન કરીને આ પુલનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી કરીને લોકોને આ પુલ પર થઈને પસાર થવા મજબૂર બનવું પડે છે. પરંતુ ક્યારેક વધુ વરસાદ અથવા તો પુલ પર કોઈ મોટી જાનહાનિ સર્જાય કે કોઈ અઘટિત ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે કે શું તે જોવાનું રહ્યું. હાલમાં તો આ પુલ જર્જરિત અવસ્થામાં જોઈ શકાય છે. ગ્રામજનોની માંગ છે કે આ પુલનું નવો નિર્માણ કરવામાં આવે. ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત અવસ્થામાં છે ત્યારે નવો બનાવવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ પુલને શું નવીનીકરણ કરવામાં આવે છે કે સમારકામ કે પછી યથાસ્થિતિમાં રહે છે તે જોવાનું રહ્યું. મારું નામ છે અજયસિંહ જાડેજા. લોકોની તો હાલચાલ એક રસ્તો છે નલિયે જવા માટે, માલ અહિયાંથી જાય, માલ ઢોર માણસો વાહન વ્યવહાર બધા અહિયાંથી જાય એક રસ્તે થી. આ રસ્તો એવો છે કે જાનવર આવતા હોય ને વાહન જતો હોય તો પડી જાય એવું હાલત છે. તમે જોવો છો સામે આગળ તંત્ર કને અમે રજૂઆત કરેલી છે ધારાસભ્ય કને. 5 વર્ષ પહેલા હું માજી ઉપસરપંચ હતો મોટી સોડદ્રોનો, ત્યારે બધી અરજી કરેલ છે, એમાં નકલ પડી છે મારા કને. હજી સુધી કઈ એનો કઈ થયો જ નથી. મારું નામ શિવભા જાડેજા. અત્યારે હાલાકી તમે જોઈ શકો છો કે આ પુલ છે એ કેટલા વર્ષોથી, છેલ્લા કેટલા વર્ષોથી જર્જરિત છે. એમાં અવારનવાર રિપેરિંગ કામ થાય પછી વળી ચલાવત. પણ આ ફેરે જે આગલા વર્ષે અતિવૃષ્ટિ થઈ તો વરસાદના લીધે આ પુલ સાવ જર્જરિત થઈ ગયો છે, જેવું કે પડવાની હાલતમાં છે અત્યારે. અત્યારે જો કોઈને આ પુલ પડી જશે તો નલિયા અને સુડદ્રોને જોડતો માત્ર ને માત્ર એક રસ્તો છે આ. અને જો અહીંયાથી કોઈને મેડિકલની સુવિધા માટે જવું હોય કે ગમે તો અહીંયાથી જઈ શકે. જો આ પુલ પડી જશે તો અહીંયા આવવા જવાનો રસ્તો બંધ થઈ જશે. તેથી કરીને અમારે તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય એમને અમારી રજૂઆત છે, ગ્રામજનો બધા ઊભા છે અને રજૂઆત કરી છે કે આ વહેલામાં વહેલા તકે અમને આ પુલ બનાવી દેવામાં આવે.